પાટણ જિલ્લાના સાંતલપુર રાધનપુર તાલુકાના આગેવાનો સાથે નાયબ કલેક્ટરે યોજી મીટિંગ। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા અને રાધનપુર તાલુકાના કાર્યકર્તાઓ સાથે આગેવાનો તેમજ રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે મીટિંગ યોજાઈ હતી। કોરોનાની વેક્સિન અને તોકતે વાવાઝોડાને લઈને મીટિંગ યોજાઈ હતી, જેમાં રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ દિનેશ ઠાકોર, સાંતલપુર તાલુકા પંચાયત પ્રમુખ સક્તાભાઈ ચૌધરી અને માજી ધારાસભ્ય લવિંગજી સોલંકી, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ પ્રમુખ મહેશભાઈ અદા, ઉપપ્રમુખ કાનજીભાઈ પરમાર, જિલ્લા પંચાયત ચેરમેન સિંચાઈ વિભાગ જીવણભાઈ આહિર, બાંધકામ સમિતિ ચેરમેન ભરતભાઈ ચૌધરી, રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ લગદીરભાઈ ચૌધરી, રાધનપુર ભાજપ શહેર પ્રમુખ જસુભાઈ રાવલ સહિતના કોંગ્રેસ તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કોરોનાની રસી બાબતે નાયબ કલેક્ટરે રાધનપુરના લોકોને માર્ગદર્શન આપ્યું હતું। ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની રસી લેવા માટે લોકોને સમજાવવા માટે અપીલ કરાઈ હતી। ઓનલાઈન નોંધણી કરી રસી આપવા માટે સેન્ટર ચાલુ કરાશે, તેના માટે ચર્ચા વિચારણા કરવાની મીટિંગ યોજાઈ હતી। સાથે સાથે તોકતે વાવાઝોડાને લઈને લોકોને એલર્ટ રહેવા માટે લોકોને માર્ગદર્શન અપાયું હતું તેમજ ચર્ચા વિચારણા કરાઈ હતી, જેમાં વાવાઝોડાને લઈને મીટિંગ યોજાઈ હતી। સ્ટોરીબાય ભગીરથસિંહ જાડેજા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, સાંતલપુર। કોવિડ-19 વાયરસથી બચવા માટે રસીકરણની પ્રક્રિયા અત્યારે હાથ ચાલુમાં છે। અત્યારે થોડીક સ્ટ્રેટેજીમાં ફેરફાર થયો છે। 45 વર્ષથી ઉપરના જેટલા પણ લોકો રહી ગયા છે એમનું આવતીકાલથી રસીકરણ શરૂ થશે। રજિસ્ટ્રેશન આજથી શરૂ થઈ ગયું છે અને રોજના 3 સેશન એટલે કે 3 જગ્યાઓ રસી આપવામાં આવશે અને 1 સેશનની અંદર 100 જણને રસી આપવામાં આવશે। એટલે કે જેમની પણ નોંધણી થઈ છે એ લોકો 100 જણ આવતીકાલે જે તે સેશનની અંદર એમનો વારાફરતી જે વારો આવશે એમ એ પોતે લઈ શકશે। બાકીના જે રહી જશે 100થી વધારે હશે જો રજિસ્ટ્રેશન થયું હશે તો એમનું, હવે પછીનું જ્યારે નેક્સ્ટ સેશન આવશે અઠવાડિયે 10 દિવસ પછી એ વખતે એમની પણ આવરી લેવામાં આવશે। આજે પ્રાંત કચેરીની અંદર રવિવારે રાધનપુર અને સાંતલપુરને રાધનપુર શહેરની મીટિંગ રાખેલી। એનો મુખ્ય હેતુ એ હતો કે આવતીકાલે રસીકરણ જે થવાનું છે 45થી ઉપરના લોકોનું, એ દરેક રૂટમાં રાધનપુર સાંતલપુરના દરેક ગામમાં 2 ગામ લેવાના, એમાં જે રસી 100 જણાને આપવાની છે અને રજિસ્ટર જેટલું થાય એટલું કરવાનું છે દરેક ગામમાં। અને બીજી એ વાત હતી કે અગરિયા જે રણમાં રહે એને પણ અહીંયા આ વાવાઝોડાના કારણે બોલાવી લીધા છે, કારણ 17, 18 અને 19 જે અહીંયા વાવાઝોડું આવવાનું છે એટલા માટે અહીંયા બંને તાલુકાના ચૂંટાયેલી પાંખ અને સંગઠનના લોકોને બોલાવી અને સૂચના આપી તમે પણ લોકોને થોડાક જાગૃત કરો અને સાચી સમજ આલો, રસી વધારે ને વધારે લોકો લે એવી વિનંતી કરી।